ચાલો બાળકો, આજે આપણે રોમન ન્યુમેરલ્સ એટલે કે રોમન નંબર વિશે જાણીએ અને રોમન નંબર લખતા શીખીએ. તો શરૂ કરીએ રોમન ન્યુમેરલ્સ. રોમન ન્યુમેરલ્સ, પહેલા તો રોમન ન્યુમેરલ્સ શું છે, રોમન નંબર શું છે, ક્યાં ઉપયોગમાં આવે છે એની માહિતી લઈએ. વી હેવ લર્ન્ડ અબાઉટ ધ ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ ન્યુમેરેશન. વન ઓફ ધ અર્લી સિસ્ટમ ઓફ ન્યુમેરેશન ઇઝ ડેવલપ્ડ બાય the Roman and is still in common use. We can see the Roman numerals on the face of clocks. It is still used in mentioning number of chapters, number of issues of magazine, denoting section of class, denoting ranks in the class. Roman number do not have zero in the concept of place value. ગુજરાતીમાં અને અંગ્રેજીમાં જેમ ઝીરો હોય છે એમ રોમન નંબરમાં ઝીરો હોતા નથી અને રોમન નંબરમાં પ્લેસ વેલ્યુ હોતી નથી. જેમ કે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં આપણે વન આગળ ઝીરો લગાવીએ તો વન બને, વન પાછળ ઝીરો લગાવીએ તો ટેન બને, થ્રી ઝીરો લગાવીએ તો થાઉઝન્ડ બને, એમ પ્લેસ વેલ્યુનું કોઈ મહત્વ રોમન નંબરમાં હોતું નથી. એટલે કે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ઝીરો આપણે કઈ જગ્યાએ મૂક્યા એનું મહત્વ હોય છે, આગળ ઝીરોનું કોઈ મહત્વ નથી હોતું, પાછળ ઝીરોમાં એની પ્લેસ વેલ્યુ બદલાતી રહે છે. પ્લેસ એટલે જગ્યા, વેલ્યુ એટલે વેલ્યુ મહત્વ. આવી જ રીતે પ્લેસ વેલ્યુ એટલે કે રોમન નંબરમાં કોઈ પ્લેસ વેલ્યુનું કોઈ મહત્વ નથી. ઘડિયાળમાં રોમન નંબર હોય છે, પછી આપણે જો કોઈ સ્કૂલ હોય તો એના ક્લાસ હોય તો ક્લાસમાં જે ક્લાસના સેક્શન હોય એમાં પણ રોમન નંબર આપેલા હોય છે. મેગેઝિન છે એમાં પણ રોમન નંબર હોય છે. કોઈને રેન્ક આપેલો હોય એમાં પણ રોમન નંબર હોય છે. અહીંયા મેં એક ઘડિયાળ બતાવી છે જેમાં આ પ્રમાણેના રોમન નંબર હોય છે, જે અહીંયાથી વન થી સ્ટાર્ટ થાય છે, એટલે કે ગુજરાતીમાં એક થી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આ રીતે. હવે આપણે આ રોમન નંબરને જોઈએ તો પહેલા પ્રશ્ન એમ થાય કે આ બહુ અઘરા છે અને લખવા, સમજવા, યાદ રાખવા કે હંડ્રેડ, થાઉઝન્ડ આ બધા એટલા કેવી રીતે યાદ રાખવા, પણ કોઈ અઘરા નથી. આપણે ગુજરાતીમાં રોમન નંબરનો આ વિડીયો છેલ્લે સુધી જોઈએ તો તમને ખ્યાલ આવશે કે રોમન નંબર લખવા, સમજવા એ ખૂબ જ સહેલા છે. આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો તો તમે તમારી રીતે રોમન નંબર લખતા આરામથી શીખી જશો. ઓલ રોમન ન્યુમેરલ્સ આર ફોર્મડ બાય યુઝિંગ ધ સેવન લેટર્સ આઈ, વી, એક્સ, એલ, સી, ડી એન્ડ એમ ઇન ડિફરન્ટ કોમ્બિનેશન્સ ફોલોઈંગ સર્ટેન રૂલ્સ. ઓલ રોમન ન્યુમેરલ્સ આર ફોર્મડ બાય યુઝિંગ ધ સેવન લેટર્સ I, B, X, L, C, D, and M in different combination following certain rules. જેમ આપણે ગુજરાતીમાં 0 થી 9 સુધી આંકડા હોય છે અને એમાંથી બધા આંકડા બને છે, એવી રીતે રોમન નંબરમાં I, B, X, L, C, D અને M હોય છે. આનાથી જ બધા નંબર બને છે ને. ગુજરાતીમાં 0 હોય છે, રોમન નંબરમાં 0 હોતા નથી. હવે આપણે રોમન નંબર લખવા માટે અમુક રૂલ્સ હોય છે કે આપણે રૂલ્સ જોઈ લઈએ. રોમન નંબર હંમેશા આ જે આંકડા છે I, V, X, L, C, D અને M આ કેરેક્ટરથી રોમન નંબર બને છે અને એમાં પ્લસ અને માઇનસ હોય છે, એટલે કે સબટ્રેક્ટ અને એડિશન હોય છે. ગુજરાતીમાં કહીએ તો આ જ કેરેક્ટરને વધતા અને ઓછા કરીને રોમન નંબર બને છે અને એ વધતા અને ઓછા એટલે કે સબટ્રેક્ટ અને એડિશન કરવા માટેના અમુક રૂલ્સ બનેલા છે. એ રૂલ્સ આપણે સમજી લઈએ તો આપણે ખૂબ જ આસાનીથી રોમન નંબર લખી શકીએ. હવે આ જ રીતે અહીંયા કેરેક્ટર આપેલા છે જે કોમન વપરાય છે. I એટલે 1, B એટલે 5, X એટલે 10, L એટલે 50, C એટલે 100, D એટલે 500, M એટલે 1000. હવે આ જ બધા કેરેક્ટરને એડિશન અને સબટ્રેક્ટ કરીને આંકડાઓ બને છે. હવે એના એડિશન અને સબટ્રેક્ટ ના રૂલ્સ જોઈએ. રૂલ્સ ફોર રાઇટિંગ રોમન નંબર્સ. હવે આપણે રોમન નંબર રાઇટિંગ કરવાના રૂલ્સ જોઈએ કે રોમન નંબર લખવા માટે આપણે ક્યાં ક્યાં રૂલ્સ ફોલો કરવા પડે અને ક્યાં રૂલ્સ આપણે ધ્યાનમાં રાખવા પડે. ઇફ એ સિમ્બોલ ઇઝ રિપીટેડ ધ નંબર રિપ્રેઝેન્ટેડ બાય ધેમ ઇઝ ધેર સમ. એક ને એક રોમન નંબર નો સિમ્બોલ બે વખત આવ્યો હોય તો એનો સમ થાય છે, એટલે કે એડિશન થાય છે. આપણે એના એક્ઝામ્પલ જોઈએ.
तो जेम के फर्स्ट कैरेक्टर हो तो एमां एक ज आई होय छे ने बे आई ले लियो एटले 1 + 1 = 2 એવી જ રીતે આપણે 3 માં ટ્રિપલ આઈ લખીએ છીએ આઈ નો મીનિંગ 1 એટલે 1 + 1 = 3 એવી જ રીતે x એટલે 10 થાય છે પણ 2 ટાઈમ x લખીએ તો 10 + 10 = 20 10 + 10 = 20 આવી જ રીતે x x x 3 વખત x લખીએ એટલે 10 + 10 plus 10, 10 plus 10 plus 10 is equal to 30. No Roman numeral is repeated more than 3. અહીં આપણે જોયું 1 i હોય એટલે 1, 2 i હોય એટલે 2, 1 plus 1 2, 3 i હોય એટલે કે 3, 1 plus 1 plus 1 is equal to 3. પણ અહીંયા 4 માટે આપણે 4 i મૂકવાના નથી. કોઈ એક કેરેક્ટર હોય એ 3 વખત જ રિપીટ થાય છે. હવે જેમ કે અહીંયા 2x એટલે 20 3x એટલે 30 હવે 40 માટે આપણે 4x નો ઉપયોગ ન કરી શકીએ કેમ કે રોમન નંબર નો રૂલ સેમ કહે છે કે તમે કોઈ પણ રિપીટેડ છે એને 3 વખત તમે એડિશન કરી શકો છો 3 થી વધારે વખત એને એડિશન કરી શકતા નથી ને બીજો રૂલ છે v l and d આર નેવર રિપીટેડ હવે રોમન નંબર્સ ના જે કેરેક્ટર છે એમાં v l અને d છે તે ક્યારે રિપીટેડ થતા નથી ઇફ અ સિમ્બોલ ઓફ સ્મોલર વેલ્યુ ઇઝ રાઇટન ટુ ધ રાઇટ ઓફ અ સિમ્બોલ ઓફ ગ્રેટર વેલ્યુ ધ વેલ્યુ ઓફ રિઝલ્ટિંગ ન્યુમેરલ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ વેલ્યુઝ ઓફ ધ સિમ્બોલ્સ વી આઈ ઇઝ ઇક્વલ ટુ 5 + 1 = 6 x x v 10 plus 10 plus 5 is equal to 25 x v 10 plus 5 is equal to 15 x v triple i 10 plus 5 plus 1 plus 1 plus 1 is equal to 80 જે કોઈ પણ સિમ્બોલ ની વેલ્યુ છે જે અહીંયા લખેલી છે v જે રાઈટ સાઈડ છે અને તે ગ્રેટર વેલ્યુ છે તો એના પછી જે કોઈ પણ ન્યુમેરલ્સ આવતું હોય એનું કેરેક્ટર આવતું હોય એનું એડિશન થાય છે એટલે કે અહીંયા v + 1 એટલે કે 5 + 1 = 6 6 લખવા હોય તો રોમન નંબરમાં v અને i લખાય કેમ કે v એટલે 5 અને i એટલે 1 આ બેનું એડિશન થઈ ગયું એટલે કે પ્લસ થઈ ગયું અને 6 બન્યો If a symbol of smaller value is written to the left of a symbol of greater value, the resulting numeral is equal to the difference of the numeral. હવે આ જ આનાથી ઉલટું લેફ્ટ સાઈડ ની જો વેલ્યુ હોય એ સ્મોલર હોય અને રાઈટ સાઈડ બિગર હોય તો એનું કેવી રીતે આપણે રોમન નંબરમાં લખીએ એ જોઈએ IV એટલે કે જે અહીંયા લેફ્ટ સાઈડ છે એ વેલ્યુ સ્મોલર છે અને રાઈટ સાઈડ છે તે વેલ્યુ બિગર છે એટલે એમાં સબટ્રેક્ટ થાય 5 - 1 = 4 આપણે 4 લખવો હોય તો IV લખીએ જેમ કે પહેલા કહ્યું એમ આપણે 4 લખવો હોય તો 4 વખત I નથી લખી શકતા કેમ કે 4 વખત I લખીએ તો એ રૂલ્સ ને રૂલ્સ પ્રમાણે ન થાય જેમ કે આપણે 4 લખવો હોય તો આપણે 1 2 3 4 એવી રીતે આપણે 4 વખત I નથી લખતા એને બદલે આપણે I વી લખીએ છીએ શું કરવા કેમ કે આઈ વી આઈ એટલે 1 અને વી એટલે 5 પણ આપણે આને 4 બનાવ્યો અહીંયા માઈનસ કરીને કેમ કે અહીંયા જે રૂલ્સ કહે છે કે લેફ્ટ બિફોર બિગ વેલ્યુ એટલે કે વી એટલે 5 આ બિગ વેલ્યુ છે આઈ આઈ છે એટલે કે 1 ઇઝ સ્મોલ વેલ્યુ છે હવે આ રીતનું હોય તો એમાં આપણે સબટ્રેક્ટ નો ઉપયોગ કરવાનો છે અહીંયા એડિશન નથી થતું એટલે વી માંથી આઈ એટલે 5 માંથી 1 ગયા એટલે 4 બન્યા એટલે 4 લખવા માટે આપણે i અને v આનો ઉપયોગ થાય છે આવી જ રીતે xl = 50 - 10 = 40 l છે એ 50 છે એમાંથી ને x એટલે 10 માઈનસ થયા એટલે 40 બન્યા એટલે 40 લખવા માટે આપણે x અને l લખી શકીએ x એટલે 10 l એટલે 50 હવે અહીંયા આ સ્મોલ છે એટલે l 50 છે 50 માંથી 10 માઈનસ થયા એટલે 40 બન્યા આવી જ રીતે ix ix એટલે કે
10 minus 1 is equal to 9. 9 લખવા માટે આપણે x 10 big છે, I small છે, એમાં subtract થયો. એવી જ રીતે x c is equal to 100 minus 10 is equal to 90. If a symbol of smaller value is placed between two symbols of greater value, it is always subtract from the symbol of greater value to its right. હવે અહીંયા જે પ્રમાણ આપેલું છે xiv. હવે અહીંયા શું કહે છે? Symbol of smaller value is placed between two symbols. હવે અહીંયા જે આ smaller value છે, હવે જે આ small value છે એની left side અને right side બે બાજુ big value છે. x એટલે 10, આ 10 છે ને આ બાજુ જે છે એ 5 છે, આ બિગ વેલ્યુ થઈ ને વચ્ચેની વેલ્યુ છે એ 1 છે, એટલે એ સ્મોલ વેલ્યુ થઈ. હવે આમાં શું કરવાનું થાય? તો રૂલ્સ એમ કહે કે જો બે બાજુ બિગર વેલ્યુ હોય ને વચ્ચે સ્મોલ વેલ્યુ હોય તો આ બેનું એડિશન થાય અને પછી આમાં માઇનસ થાય. તો અહીંયા 10 પ્લસ 5 એડિશન થયું 50, એમાંથી ને માઇનસ 1 માઇનસ 1 થયા એટલે 40 બન્યું. એટલે 40 લખવા માટે xiv. હવે આવી જ રીતે mcd. હવે m છે એ 1000 છે, બિગ વેલ્યુ છે. d છે 500 છે, એ પણ બિગ વેલ્યુ છે. ને જે વચ્ચેની વેલ્યુ છે c એટલે કે 100, એ સ્મોલ વેલ્યુ છે. આ જે બે બાજુની વેલ્યુ છે એનાથી વચ્ચેની વેલ્યુ સ્મોલ છે, એટલે આનું બેનું એડિશન થાય, આ બેનું એડિશન થાય ને આનું માઇનસ થાય. આ છે માઇનસ થાય એટલે 1000 પ્લસ 500 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 1400. 1400 લખવા માટે આપણે એમ સી ડી નો ઉપયોગ થાય. હવે આવી જ રીતે એક્સ આઈ એક્સ, આઈ છે 1 છે, આ બે થી સ્મોલ છે એટલે 10 પ્લસ 10 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1919. સી એક્સ આઈ વી એટલે હવે અહીંયા 4 કેરેક્ટર આવ્યા છે. 4 કેરેક્ટર આવે ત્યારે કેવી રીતે થાય? તો કે વચ્ચે જે આ 1 છે એ સ્મોલ છે, આ પણ બિગ છે, આ પણ બિગ છે, આ પણ બિગ છે, એટલે આ પ્લસ થશે, આ પણ પ્લસ થશે, આ પણ પ્લસ થશે ને આ વચ્ચે છે તે માઇનસ થશે. સી એટલે 100, x એટલે 10, v એટલે 5, એટલે 100 પ્લસ 10 પ્લસ 5 માઇનસ 1 જે અહીંયા કેરેક્ટર છે 1 નું એ ઇઝ ઇક્વલ ટુ 140. V, L and D are never right to the left of a numeral of greater value. હવે 1 છે can be subtract from V and X only. હવે જે 1 છે 1 માટે આપણે I લઈએ છીએ એ છે ને સબટ્રેક્ટ થાય છે V અને X સાથે ફક્ત. X છે એ કેન બી સબટ્રેક્ટ ફ્રોમ L અને એન્ડ C ઓનલી. હવે જે આ X છે એ L અને C સાથે જ સબટ્રેક્ટ થાય છે. આવી જ રીતે C કેન બી સબટ્રેક્ટ ફ્રોમ D એન્ડ M. હવે આપણે જોઈએ કે 85 ને આપણે રોમનમાં લખવા હોય તો ખૂબ સહેલાઈથી આપણે લખી શકીએ L ત્રિપલ X V. હવે આવી જ રીતે પૂછવામાં આવે કે 151 ને લખવાના છે રોમનમાં, તો આપણે ખૂબ જ આરામથી લખી શકીએ આ બધા નિયમોને ફોલો કરીને CLI. તો બાળકો આપણે હવે રોમન નંબરના રૂલ્સ જોયા પછી આપણે આમાં સ્ટાર બની ગયા છીએ. તો એક સ્ટાર જોઈએ. હવે સ્ટાર બની ગયા પછી આપણે 1 થી 100 સુધીનો રોમન નંબરનો ચાર્ટ જોઈએ જે અહીંયા એક હિન્દુ અને રોમન આ રીતે નંબરનો ચાર્ટ આપેલો છે 1 થી 100 સુધી. હવે આપણે પહેલા નિયમ જોયા એ પ્રમાણે 1 એટલે આઈ, 2 એટલે 2 ટાઈમ્સ આઈ, 3 એટલે 3 ટાઈમ્સ આઈ, પણ એક ને એક કેરેક્ટર 3 થી વધારે વખત રિપીટ થતો નથી રોમન નંબરમાં, એટલે 4 એટલે આઈ વી, 4 એટલે આઈ વી.
4 એટલે IV, 5 એટલે V, 6 એટલે VI, 6 એટલે VI, V એટલે 5 ને I એટલે 1, એનું એડિશન થયું એટલે 6 બન્યું. આવી જ રીતે 7 એટલે VII, એટલે 5 એટલે V પ્લસ 2 આવ્યા એટલે 7 બન્યા. આવી જ રીતે 8 V પ્લસ III, III એટલે 8 બન્યા. હવે અહીંયા 9 માં આપણે V 4 ટાઈમ્સ I લખીએ તો રૂલ્સ બ્રેક થાય, કેમ કે રોમન રૂલ્સ એમ કહે કે 3 ટાઈમ્સ થી વધારે આપણે કોઈ પણ કેરેક્ટર નો ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણે એમ 10 માંથી 1 માઇનસ કર્યા, x એટલે 10 એમાંથી ને 1 I માઇનસ થયો, I x એટલે I પહેલા આવી ગયો ને x પછી ગયો એટલે સબટ્રેક્ટ થયો, સબટ્રેક્ટ થયો એટલે 9 બન્યો. આવી જ રીતે 11 એટલે xi, એવી જ રીતે 20 ની લાઈન થઈ, પછી 30 ની લાઈન થઈ, 30 માં આપણે ત્રિપલ x નો ઉપયોગ કર્યો, 40 માટે આપણે 4 ટાઈમ x નો ઉપયોગ ન કરી શકીએ એટલે xl થયો એટલે 40 થયા. એવી જ રીતે પછી 40 ની લાઈન થઈ, 50 માટે l છે, એના માટે ચાર્ટ જોઈ લઈએ આપણે. તો કે જો અહીંયા 1 માટે I આપેલો છે, V એટલે 5 આપેલો છે, X એટલે 10 આપેલો છે, L એટલે 50 આપેલો છે, એટલે 50 માટે L આવી ગયો. હવે ત્રિપલ X નો 4 ટાઈમ અહીંયા ઉપયોગ ન કરી શકીએ એટલે XL આવી ગયું, X એટલે 10 ને L એટલે 50, X ને પહેલા લીધો એટલે માઇનસ થયું એટલે L માઇનસ X, 50 માઇનસ 10 એટલે 40 થયા. આવી જ રીતે 50 પછી 60 પછી 70 80 90 100 100 એટલે સી. સો ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ, હેવ અ ગ્રેટ ટાઈમ, બાય બાય, થેન્ક યુ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલો, ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો. થેન્ક યુ.